नमस्कार मित्रों, आप सबनु स्वागत छे हरिसर इंग्लिश चैनल नी अंदर। दोस्तों, आज तमारी सामे हूँ लईने आवी रह्यो छुं यूनिट टेस्ट 3 धोरण 12 इंग्लिश एनु संपूर्ण सॉल्यूशन सवाल जवाब साथे। जो हजी सुधी तमे चैनल ने सब्सक्राइब नथी कर्यो तो जल्दी थी सब्सक्राइब करी दो के जेथी करीने आगळ आवनारा विडियो नी नोटिफिकेशन्स तमने मळती रहे। तो चालो वधारे वार नहीं करिए, जल्दी थी समझिए यूनिट टेस्ट 3 संपूर्ण पेपर सॉल्यूशन। चालो जुए। पहलू छे, राइट वेदर द फॉलोइंग सेंटेन्सिस आर ट्रू ऑफ फॉल्स। नीचेना वाक्यो छे साचा छे के खोटा ते कहो। 3 માર્ક્સના પૂછાય છે। પહેલું છે, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, કે નાના જે છે એ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતા હતા, જે છે 100% સાચી વાત છે, જવાબમાં આવશે ટ્રુ। નંબર 2 છે, એક્સપેક્ટ ટુ બી લકી, તમે પોતાની જાતને નસીબદાર માનો, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે છે તેની વાત છે, જે એકદમ સાચું છે। ત્યારબાદ છે દોસ્તો, ત્રીજું વાક્ય છે ફોલ્સ, જે ત્રીજું છે, નાના લીડ વિથ નાની ફોર ઓવર અ સેન્ચુરી, નાના નાની સાથે એક સેન્ચુરી એટલે કે 100 વર્ષથી રહેતા હતા, ખોટી વાત છે, હાફ અ સેન્ચુરી આવે તો છે ફોલ્સ। તો ફર્સ્ટમાં આવશે ટ્રુ, બીજામાં ટ્રુ, ત્રીજામાં ફોલ્સ। નંબર 4 છે દોસ્તો, એમાં છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, કે નિયરેસ્ટ મિનિંગ શોધીને લખો। નંબર 4 છે એન્ટિસિપેટ, એટલે કે ભવિષ્ય જે કહેવાય કે આશા રાખવી, અપેક્ષા રાખવી, પૂર્વધારણા કરવી, તેમાં આવશે ફોરેસી। નંબર 5 છે કાઉન્સિલ, એટલે કે સલાહ આપવી, એના છે ઓપ્શનમાં છે એડવાઇઝ, હેલ્પ, કોઓપરેટ અને એડ, તો એ છે સલાહ આપવી એટલે કે થશે એડવાઇઝ। નંબર 6 છે રિપ્રિમેન્ટ, એટલે કે લવ, સ્કોલ્ડ, હેટ અને કોલ, એટલે કે ઠપકો આપવો, તો આમાં જવાબ આવશે સ્કોલ્ડ। આગળ જોઈએ, ત્યારબાદ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ગિવન ધ સેન્ટેન્સીસ, યોગ્ય ફંક્શન જે છે શોધીને તમે લખો। નંબર 7 છે, મિસિસ શાહ સિંગ સોંગ્સ એઝ ઇફ શી વર નેહા કક્કર, મિસ્ટર શાહ જે મિસિસ શાહ જે છે એ જાણે પોતે નેહા કક્કર હોય તે રીતે ગીતો ગાય છે। આપણે સમજીએ છીએ કે એઝ ઇફ હોય એ સપોઝિશન બતાવે, તો જવાબમાં આવશે સપોઝિશન। નંબર 8 છે, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇઝ, ઇંગ્લિશ કેવો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, તો એ આશ્ચર્યની વાત છે, તો આમાં આવશે એક્સપ્રેસ, એક્સક્લેમેશન। ત્યારબાદ નંબર 9 છે, હેડ રાધા વર્ક હાર્ડ શી વુડ હેવ કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ, જો રાધાએ ઝડપથી કામ કર્યું હોત તો તેણે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો હોત, આ કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવે છે, તો જવાબમાં આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટ। આગળ જઈએ દોસ્તો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, યોગ્ય રિસ્પોન્સને આધારિત તમે લખો। નંબર 10મું વાક્ય છે, હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક, એ વિશ છે કે તું ડ્રાઈવ જે છે કેવી રીતે વિશ કરાવવા માગે છે, કૌંસમાં છે યોગી જ કહી છે ચોઈસ, તો એમાં ધો છે પહેલું છે એ છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે, બી આવી શકે પણ આપણે ચોઈસની પસંદગી કરવાની છે, તો જવાબ આવશે સી, આઈ વુડ રેધર ડ્રાઈવ બાઇક માય બાઇક સ્લોલી દેન ડ્રાઇવિંગ ઇટ ઇટ ફાસ્ટ। આગળ જઈએ દોસ્તો, નંબર 11 છે, ટીચર કહે છે હેવ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ, વત્સલ તે તારો પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો, વત્સલ કે કોન્ટ્રાસ્ટ બતાવે છે એટલે કે વિરોધી વાક્યો જે છે, તો તેમાં આવશે આઈ ટ્રાઈડ સિન્સિયરલી ટુ ફિનિશ માય પ્રોજેક્ટ। બીજું છે એઝ આઈ વોઝ ઇલ, હું બીમાર હતો તેના કારણે, તો એ રીઝન બતાવે છે, જવાબ આવશે સી, આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ, મેં મારો પૂરો પ્રયત્ન કર્યો પણ પૂર્ણ કરી શક્યો નહીં। ત્યારબાદ છે દોસ્તો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એન આન્સર, પહેલું છે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં 2 વાર વિચારવું જોઈએ, તો ટ્વાઇસની જે અન્ડરલાઇન છે કેટલી વાર, તો આમાં જવાબ આવશે સી, હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક। નંબર 13 છે, નાના અલ્સો કેપ્ટ ક્વિબિંગ વિથ નાની ફોર સિલી રીઝન્સ, નાના નાદાન કારણો માટે નાની સાથે ઝઘડો કરતા શા માટે, ફોર આપેલું છે દોસ્તો કારણ છે એટલે વાયથી પ્રશ્ન પૂછાય અને સાદો ભૂતકાળ છે, તો જવાબ આવશે વાય ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની, ખ્યાલ આવી ગયો। આગળ જઈએ દોસ્તો, સેક્શન બી છે રીડ ધ એક્સટેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ફકરા વાંચીને સવાલના જવાબ લખો, મેં અહીંયા ફકરો તમારા માટે કાઢી નાખ્યો છે, સવાલ અને જવાબ સીધા સમજાવવા છે। હુ વોઝ સાયકેટ્રિસ્ટ, તો ડૉક્ટર કે ડી કામલે, ડૉક્ટર પછી ટપકું, ડૉક્ટર કે ડી કામલે વોઝ અ સાયકેટ્રિસ્ટ, ડૉક્ટર કામલે જે છે એ સાયકેટ્રિસ્ટ હતા। ડીડ નાના આન્સર મોસ્ટલી, શું નાનાએ મોટાભાગના જવાબો આપ્યા, તો ના, નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી।
નંબર 16 છે, હુ વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ, કોણ લગભગ 85 વર્ષનું હતું, ઓબ્વિયસલી ખ્યાલ જ છે નાના, તો નાના વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ. ત્યારબાદ છે નંબર 17, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ પીટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની, નાના અને નાની વચ્ચે જે ઝઘડો થતો એનું પરિણામ શું આવતું. ધ પીટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની રિઝલ્ટેડ ઇન ટુ ધ લોંગ સાયલેન્સ, તેના કારણે શું થતું હતું, લાંબુ જે છે સાયલેન્સ થઈ જતું હતું. નંબર 18 છે, વોટ હેપન્સ વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે, તો વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ, કે એમાં માઇક્રોસ્કોપિક જે છે તે મુવમેન્ટ થાય છે. નંબર 19 છે, વોટ હેપન્સ વેન વી આર ટેન્સ ઓર અપસેટ, કે જ્યારે આપણે ટેન્સ હતો અપસેટ હોય ત્યારે શું થાય છે, ફકરામાંથી તમને મળી જશે, વેન વી આર ટેન્સ ઓર અપસેટ વી ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, આપણે પૂરતો શ્વાસ લેતા નથી, વિચ મેક્સ ધ બોન્સ ઇન સ્કલ સ્ટીક અ લિટલ, જેથી થોડો ખચકાટ અવાજ આવે છે સ્કલમાં, સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, કે જેથી કરીને પ્રવાહી જે છે યોગ્ય પરિભ્રમણ કરી શકતું નથી. ત્યારબાદ છે દોસ્તો સેક્શન સી, સવાલ પોએમના સવાલ જવાબ, ક્વેશ્ચન નંબર 20 છે, વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ, કયા પ્રકારની તે નદી છે, તો સીધો જવાબ છે ધ રિવર ઇઝ ડાર્ક. ક્વેશ્ચન નંબર 20 મેન, હાઉ ઇઝ ધ મેન, માણસ કેવો છે, ધ મેન ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, માણસ છે સૂર્યની જેટલો વૃદ્ધ અથવા તેના કરતાં પણ વધારે વૃદ્ધ છે. ક્વેશ્ચન નંબર 22 છે, વોટ વોઝ ધ મેન ડુઈંગ, માણસ શું કરી રહ્યો હતો, ધ મેન વોઝ અ વિવિંગ અ યાન ઓફ રેમ્બો, પોઈમમાં તમને મળી જશે, એન્ડ હમિંગ અ સોંગ, એટલે કે યાન જે છે એ વિવિંગ કરી રહ્યો હતો અને સોંગ ગાઈ રહ્યો હતો. ત્યારબાદ છે દોસ્તો શોર્ટ નોટ, ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, આ એડજસ્ટમેન્ટ શોર્ટ નોટ જે છે એની લિંક આપણે જે વિડીયો બનાવેલો છે એની શોર્ટ નોટનો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, ત્યાં જઈને તમે ભણી શકો છો. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. આગળના વિડીયોમાં તે વધુમાં વધુ વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું આવતો વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.